તો આજે હમર સ્ટ્રાઇક માનવ અધિકારની મીટિંગ હતી, એમાં શું કહેવામાં આવશે આપણે જે મારો લડતો? હ્યુમન રાઇટમાં જે મીટિંગ કરી શું કહેવામાં આવી મીટિંગો દર અઠવાડિયે કે મહિને તો શક્ય નથી, કારણ કે બધા બીજી માણસો. પણ હું એવું માનું કે ક્વાર્ટરલી એટલે 3 મહિને એક આવી મીટિંગ રાખવી જોઈએ, અને એ બી મીટિંગ જે છે એરિયાઓમાં રાખવાની આવી જગ્યાએ. શું કહેશો? અભિયાન સારો છે, આ અભિયાન આગળ ચલાવવાની જરૂર છે કે જેનાથી પબ્લિકમાં જાગૃતિ આવી શકે. એને માટે શું પ્રયત્નો કરવો જોઈએ ખાસ સમાજના લોકોને? લોકોમાં પ્રયત્ન, એમને એમના હક બતાવવા પડે, એમના અધિકાર બતાવવા પડે. આજથી લગભગ 10-11 વર્ષ પહેલાં આ કોર્ટોએ શરૂ કર્યું હતું, જ્યુડિશિયલ ઓફિસરો પણ આવતા હતા. હા, મારું નામ કિરણ કંસારા, હું માનવ અધિકાર સુરક્ષા સંઘનો ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું. ગઈકાલે જ મને અમારા ચેરમેન સાહેબ શ્રી હરીશ હરિશ્ચંદ્રે અમારા રાષ્ટ્રીય લેવલ ઉપર મને લઈને રાષ્ટ્રીય પ્રવક્તા પોસ્ટ આપી છે. તો આ પ્રમાણેની જે જવાબદારી મને સોંપવામાં આવી છે એને હું સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક નિભાવી શકું એ બદલ હું આ પત્રનો આભાર માનું છું. હ્યુમન રાઇટ્સ જે છે, માનવના અધિકાર, એ વિશે જાગૃતિ લાવી અને એમના હક્કો મેળવવા માટે જે બી કંઈ કરવું પડે એટલા માટે મેં આજે ડૉક્ટરો, વકીલો, અલગ અલગ સંસ્થાઓ, NGO, પછી ફિલ્મ કલાકારો તરફ મેં દરેકને મેં આવકાર્યા છે, અને એ લોકોની સાથે ભવિષ્યમાં આગામી દિવસોમાં કેવી રીતે કાર્યક્રમો કરવા અને માનવીય અધિકારની જે જાગૃતિ લાવી એ માટેનો પ્રયત્ન રહેશે. હું નિહારિકા દવે, ગુજરાતી ફિલ્મ્સ સાથે 25 વર્ષનો અનુભવ મારો છે અને આપની સાથે ખૂબ જ લોક લાગણીથી જોડાયેલી છું. તમારા સાથ અને સહકારથી મને અહીંયા ખૂબ જ પ્રશંસા મળી રહી છે, તેની હું ખૂબ ખૂબ આભારી છું. અને હા, અત્યારે શ્રી કિરણભાઈએ મને અહીંયા આમંત્રિત કરી છે માનવ અધિકાર પક્ષે. અહીંયા ખૂબ જ બધા મહાનુભાવો ભેગા થયા છે અને અલગ અલગ ફિલ્ડથી સંકળાયેલા છીએ, જેમાં એડવોકેટ શ્રી છે, પછી એક્ટ્રેસ છે, સિંગર છે, માનવ અધિકારને લગતા ઘણા બધા, એટલે કહી શકાય કે બહોળા અનુભવ તત્વજ્ઞાનીઓ ઘણા બધા જોડાયેલા છે. તો હું એમને એક જ અપીલ કરીશ કે બધા દેશ તો આપણે સાથે મળીને સુધારી શકવાના નથી, પણ આપણે આપણા અધિકારોનો આપણે પોતે જાગૃતતા લાવીએ આપણામાં, તો એ ખૂબ જ જરૂરી છે. એટલે સૌથી પહેલાં જાગૃતતા આપણે આપણામાં લાવવી જરૂરી છે.